ગાંધીનગર કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવી રહી હતી. ચિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે બીજેપીની જીત નક્કી જ છે. પુણેની સૌથી મોટી પાર્ટીના વડા આપણા ગુજરાત, જેમણે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો વિચાર મજબૂત કરીને એક સેવા કાર્યો કેવી રીતે થઈ શકાય, સંગઠન દ્વારા જનતા સુધી કેવી રીતે પહોંચી શકાય એવા નેતા અમિતભાઈ શાહ એ ગાંધીનગરથી લડી રહ્યા છે. ત્યારે હું સવારથી જ એમની લોકસભામાં મતગણતરીમાં છું. કિંતુ પરંતુની વાતો ચર્ચાઓ બધાની વચ્ચે સૌથી વધારે લીડ એ અમિતભાઈ શાહ લગભગ 2.5 લાખથી પણ વધારે લીડથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. હું ચોક્કસપણે કહું છું કે અમિતભાઈ ખૂબ મોટી લીડથી જીતી ચૂક્યા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશ એ ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા લોક લડેલા, આપણું ગૌરવ, આ ગુજરાતને એક નવી દિશા આપી, દેશને ગૌરવ અપાવ્યું એવા નરેન્દ્રભાઈ આખો નવો ઇતિહાસ ભારતીય જનતા પાર્ટી માટે પુનઃ એકવાર રચાણો. બીજી વાર સરકાર એ ભાજપની નથી બનતી, એ ભૂતકાળ થઈ ગયો. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી NDA એ દેશમાં નેતૃત્વ કરવા માટે જઈ રહ્યો છે. એ પ્રકારના રૂઝાણો એ આપણા બધાની સામે છે. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈને પણ હું ખૂબ ખૂબ ગુજરાત વતી, પાર્ટી વતી શુભકામના આપું છું. અમિતભાઈ શાહને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, નરેન્દ્રભાઈને અભિનંદન આપું છું, દેશની જનતાને અભિનંદન આપું છું. અને ગુજરાતમાં પણ જે પ્રકારે ટ્રેન્ડ છે, હું માનું છું કે કોંગ્રેસના દેશમાં સુપડા સાફ થયા છે. સકારાત્મક રાજનીતિની શરૂઆત એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે સોનાનો સૂરજ એ વાતો સંભળાતી હતી, પણ આજે સૂર્યના કિરણો સાર્થકમાં ભારત માટે, ગુજરાત માટે એક સોનાના કિરણો એટલે વિકાસની નવી ક્ષિતિજો પાર કરે એ પ્રકારે સોનાના કિરણો, સૂર્યના કિરણો એ આપણે સૌએ આજે અનુભવ્યા છે. આજનો દિવસ એક નવા યુગની શરૂઆત છે. જીતુભાઈ, એક નવા યુગના મહાપુરુષ એ યુગ પુરુષ તરીકે નરેન્દ્રભાઈ એ સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતની જનતામાં પ્રસ્થાપિત થયા છે. અમિતભાઈ શાહનું નેતૃત્વ એને સ્વીકૃતિ મળી છે, દેશ ગૌરવવંતો બનવા જઈ રહ્યો છે. ત્યારે મને આનંદ છે કે અમારા નેતા અમિતભાઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં અને દેશમાં જીતી રહી છે એ પ્રકારનો માહોલ અને એ પ્રકારના રૂઝાનો આવી રહ્યા છે. હાલાકી બધા જ રૂઝાનો આવતા શાંત થવાની છે, પણ અત્યારે જે દેખાઈ રહ્યું છે એમાં જનતાનો પણ આભાર માનવો પડે, પાર્ટીના કાર્યકર્તાને પણ અભિનંદન આપવા પડે, અને અમારું શિશ્વત નેતૃત્વ આ દેશને એક નવ ભારતની કલ્પના તરફ આગળ લઈ જઈ રહ્યા છે એ દિશા એ આગળ વધી રહી છે. વિપક્ષના નોટબંધીના, GST તમામ દાવાઓ, રાફેલના જે દાવાઓ હોય, તમામ દાવા નિષ્ફળ ગયા. જોઠાણાના ઝેર બહુ લાંબા સમય ચાલતા નથી. ગાંધી પરિવારની રાજનીતિ એ પૂરી થઈ ગઈ હોય એ પ્રકારનું દેશની જનતાએ એક પ્રાદેશિક પક્ષોની પણ રાજનીતિ પૂરી કરી હોય. આજ દેશ હંમેશા પોઝિટિવ ચાલશે, સકારાત્મક ચાલશે, નકારાત્મક નહીં ચાલે. જૂઠાણાઓનો પર્દાફાશ આજે જનતાએ કર્યો છે અને લોકશાહીમાં જનતાનો મત એ સર્વોપરી છે. અત્યારે આ જીત એ નરેન્દ્રભાઈ મોદીની જીત છે, આ જીત અમારા સંગઠનના વડા અમિતભાઈ શાહની જીત છે, આ જીત એ ભારત દેશની જીત છે, આ જીત એ ગુજરાતની જનતાની જીત છે. અને અમારા માટે આ જવાબદારી ખૂબ મોટી જનતાએ આપી છે. ત્યારે જનતાનો પણ હું સ્વીકાર કરીએ છીએ, ભરોસો પણ આપીએ છીએ. આ જીત કે હાર બંને પચાવી પાડવા માટે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે. અમે કાંઈ ઉત્સાહમાં અતિરેકમાં નહીં, પણ વિનમ્ર ભાવે જે પ્રકારના રૂઝાનો છે એનો સ્વીકાર કરીએ છીએ અને જનતાની સેવા માટે ખૂબ વિનમ્રતાથી શું કરી શકાય એના માટે બધું જ કરવા માટે તત્પર છે. સાહેબ, EVM માટે જે